દિવાળીના તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ તહેવારમાં ઉજવણીની સાથે સાથે પૂજા વિધિ અને દાન ધર્મનો પણ એટલું જ મહત્વ રહેલું છે। ત્યારે ધનતેરસની આ પાવન તિથિએ આપના ભાગ્યમાં વૃદ્ધિ કઈ રીતે થશે અને કેવી રીતે આ તિથિએ પૂજા વિધિ દ્વારા આપ રીઝવશો માતા લક્ષ્મીને, આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન। મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે સરસ મજાની હું તમને જાણકારી આપીશ ધનતેરસની। ધનતેરસના દિવસે કેવી રીતે માં ભગવતીની પૂજા કરવી જોઈએ, કેટલા વાગે કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, ધન પૂજનનું શું છે મહત્વ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું। મિત્રો, આ વખતે ખાસ કરીને એવું કહેવાય છે કે ધનતેરસ એટલે જેને કહેવાય ત્રયોદશી તેરસ, અને ધનતેરસ જે છે સાંજના 6:04 થી સાંજના 6:04 થી ધનતેરસ એટલે કે ત્રયોદશીની શરૂઆત થાય છે, જેથી બને ત્યાં સુધી સાંજના સમયે તમારા ઘરમાં જે ધન હોય એની તમે પૂજા કરશો તો એ વિશેષ મહત્વ છે। આમે 3 દિવસ જે છે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, એમાં રાત્રિનું પણ બહુ મહત્વ છે। કાળી ચૌદશમાં પણ રાત્રિ સાધનાનું મહત્વ છે, તો ધનતેરસના દિવસે જ્યારે આપણે ધન ધોતા હોય ત્યારે બને ત્યાં સુધી સારા સમયમાં શ્રેષ્ઠ મુહૂર્તમાં શ્રેષ્ઠ બ્રાહ્મણની મદદ લઈ અને મસ્ત વિધિ વિધાન પૂજા પાઠ આપણે કરવી જોઈએ। ધનતેરસના દિવસે એવું કહેવાય છે કે આજે સાંજના 6:04 થી ત્રયોદશીની શરૂઆત થાય છે, જેથી સાંજે તમારે પૂજા કરવા છે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાની છે, ધનવંતરી ભગવાનની પૂજા કરવાની છે। અને ખાસ કરીને જે ડૉક્ટર હોય, જે વૈદ્ય હોય, એ લોકોએ તો ધન્વંતરીની પૂજા ચોક્કસ, કેમ કે ધન્વંતરીની પૂજા કરવાથી ધન્વંતરી દેવ જે છે ને, જે ઔષધિના દેવ ગણવામાં આવે છે, જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા ધન્વંતરી, અને એવું કહેવાય છે કે જે દવાના દેવ ગણવામાં આવે છે। આજે વ્યક્તિ ગમે તેવો બીમાર થાય ને તો દવા એને સાજો કરી શકે છે, અને એ તાકાત જે છે ધન્વંતરીમાં આવે છે। તો જે ડૉક્ટર હોય, વૈદ્ય હોય, એ લોકો ચોક્કસ ધન્વંતરીની પૂજા આજે વિશેષ કરવી જોઈએ, અને તમામ લોકોએ પણ પોતાના ઘરની અંદર ધન્વંતરી અને મહાલક્ષ્મીની પણ આરાધના કરવી જોઈએ। ધનતેરસના દિવસે સોનું ચાંદી ખરીદવાનું પણ એક વિશેષ મહત્વ હોય છે। આ દિવસે સોનું ખરીદવું જોઈએ, અને બેન હોય, તમારા પત્ની હોય કે તમારી દીકરી હોય, એને પણ આજના દિવસે કંઈક ધન આપવું જોઈએ, કેમ કે લક્ષ્મીજીનો જન્મદિવસ હોય તો આપણે ઘરના જે લક્ષ્મી છે ગુરુ લક્ષ્મી, એને આજના દિવસે સોનું ચાંદી અથવા કંઈક ભેટ, તમારી જેવી શક્તિ હોય એ પ્રમાણે આપો, પણ કંઈક વસ્તુ તમારે આપવાની, તમારી દીકરી હોય, બેન હોય, તો એને પણ તમે આપી શકો છો, કેમ કે એ આપવાથી આ સ્વયં મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે। એવું કહેવાય છે કે મહાલક્ષ્મીજીની પૂજા આપણા ઘરમાં કઈ રીતે કરવી જોઈએ, બને ત્યાં સુધી ઘરની અંદર હું વિધિ વિધાન સરસ મજાની કહું છું, પણ તમારે વિશેષ પૂજા માટે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી સ્ત્રી સૂક્તના પાઠ કરાવજો, બહુ લાભ થતો હોય છે। હવે આપણે જે ઘરમાં કઈ રીતે ધન ધોતા હોય છે, તો શાસ્ત્રનો મત શું છે? શાસ્ત્ર એવું કહેવાય છે કે પહેલાં તો કે ધન ધોતા હોય પહેલાં આપણે ભગવાનને નમસ્કાર કરવાના, મહાલક્ષ્મીજીને। લક્ષ્મીજી કેવા લાગે તો શ્લોકમાં અહીંયા વર્ણન કર્યું છે, સર્વ દેવ શરીરે ભ્યો યાવિર ભૂતામિત પ્રભા ત્રિગુણાસાન મહાલક્ષ્મી સાક્ષાન મહિષમર્દિની। મહાલક્ષ્મી જે છે, જેમનો શરીરનો રંગ એકદમ શ્વેત બતાવે છે, લાલ રંગની જેને સાડી પહેરેલી છે, જેના હાથની અંદર સોનાનો કુંભ છે, અને એમાંથી ધનલક્ષ્મીના ઢગલા થાય છે, અને પ્રાર્થના કરવાની કે એ ધનલક્ષ્મીના ઢગલા આપણા ઘરમાં આપણા ભાગ્યમાં થાય, નવું વર્ષ આપણું સારું જાય, તે ભાવનાથી મહાલક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ। પૂજાની અંદર શું કરવું જોઈએ? તો કે પૂજાની અંદર ખાસ કરીને એક બાજટ ઉપર લાલ કપડું પાથરી અને સ્થાપન કરવાનું, જેમાં ઘઉં ઉપર ગણપતિ દાદાને બિરાજમાન કરવાના, ચોખા ઉપર લક્ષ્મીજીને બિરાજમાન કરવાના, અને ફોટો મૂકી અને એની તમારે પૂજા કરવાની, સાથે એ બાજટની આગળ એક બીજું પાટલો મૂકવાનો, એની ઉપર કપડું ઢાંકવાનું, એની ઉપર તમારા જે જૂના સિક્કાઓ હોય, શ્રી યંત્ર હોય, કુબેર યંત્ર હોય, એ બધું જ યંત્ર એની ઉપર મૂકી દેવાના છે, અને એમાં એક નવો સિક્કો એની અંદર તમારે ઉમેરવાનો છે, અને આ રીતે પહેલાં તૈયાર કરવાનું, બાજુમાં એક અખંડ દીવો કરવાનો, અને
अखंड दीवो करीने पूजानी शुरुआत करवानी। सौप्रथम पहला पूजा करता होय एटले तमारा शरीर पर जल छांटवानुं पवित्रीकरण अने पूजामां बेसवा माटे बने त्यां सुधी धोती पीतांबर होय तो पहेरीने बेसवुं वधारे सारुं रहे पुरुषो माटे। अने बहनों माटे लाल रंगना वस्त्र पहेरीने बहनोए महालक्ष्मीजीनी पूजा करवी जोईए। पूजामां सौप्रथम पहला पवित्र थवानुं, त्रण वखत आचमन एटले के त्रण वखत पाणी पीवानुं, महालक्ष्मीनुं नाम बोली अने हाथ धोई नाखवानो, त्यारबाद तमारा हाथमां नाणा छड़ी अने भाग्यमां तिलक करीने दीवो प्रगटावीने पूजानी शुरुआत तमारे करवानी छे। पहले भगवान गणपति दादा ने पूजा करवानी, क्योंकि गणपति दरेक जगह पर प्रथम होय तो गणेश जी ने पूजा करवानी। घऊ पर थोड़ा गणपति जी ने बिराजमान करवाना, एक बाजर पर गणपति और लक्ष्मी जी ने मुकवाना पहला, और एनी आगर पाटला पर बधा सिक्काओ तमारे मुकवाना छे जूना सिक्काओ। गणपति जी ने तिलक करी पूजा करी और एक गणपति और महालक्ष्मी जी ने पूजा तमे पतावानी, जेमा लक्ष्मी जी ने कंकुनो चालो, गणेश जी ने पण तमे कंकुनो चालो, चोखा पुष्प वगैरह अर्पण करी अने एक कलश स्थापन करवानू। कलश स्थापन नी अंदर कलश में तमारे पाणी पधरावानू, एक कलश नी अंदर सोपारी सिक्को एमा पधरावानू अने पान मूकी एमा श्रीफल मूकीने कलश स्थापन पण करवू जोईए। कलश स्थापन करवाथी लक्ष्मीजी प्रसन्न थाय छे। हवे तमारा जे जूना सिक्का होय तो जूना सिक्काने धन धोवानू छे। हवे जूना सिक्काने धन धोवू होय कई रीते धोई शकाय? तो पहला तो जूना जे धन होय जे 12 महिनामां एक वखत आजे निकळतुं होय एने तमारे पगे लागवानू, बे दाणा चोखा पुष्प अर्पण करवाना, चोखा अने पुष्प अर्पण करी शकाय। अने त्यारबाद एक मोटो ताश लेवानो, ए ताशमां बधा सिक्का मूकवाना अने बधा ज सिक्कानी ऊपर तमारे पहला चार वखत जल, चार चमची पाणी तमारे पधरावानुं चार वखत, जेमां लक्ष्मीजीना पग धोता होय, आपणे हाथ धोता होय, माताजीने स्नान माटेनुं जल, मुख धोता होय, आ रीते आपणे चार वखत पाणी चढ़ावानुं अने त्यार पछी पंचामृत पांच वखत पंचामृत चढ़ावानुं। पंचामृत पांच वखत चढ़ाव्या बाद माताजी ऊपर अभिषेक करवानो। पंचामृतमां तो ख्याल छे दूध दही घी मधन साकर आ पांच वस्तुओ होय जेनाथी पंचामृतथी सिक्काने आपणे अर्पण करवानुं छे। ए सिक्का ऊपर तमारे पछी कलशमां तमारे चंदनवाळुं पाणी, अत्तरवाळुं पाणी, केसरवाळुं पाणी ए बनावीने तमे एनी ऊपर धारा करी शको छो। ज्यारे आ अभिषेक करो छो ते वखते ओम महालक्ष्मी नमः अथवा श्री सूक्तना पाठ करीने तमारे बधा सिक्का ऊपर अभिषेक करवानो। अभिषेक जेवो पूर्ण थया बाद ए सिक्काने लई एमां थोड़ी हळदर नाखी थोड़ुं पंचामृत लगावी अने एने तमारे घसीने एकदम शुद्ध करवानो छे। आ रीते बधा ज सिक्काने हळदर अने दही द्वारा, दूधनो उपयोग पण करी शकाय, दूध अने हळदर पण लई शकाय अथवा चंदन पण लई शकाय। तो एनाथी बधा सिक्काने एकदम हाथथी चोखा करी एने घसी चोखा पाणीथी शुद्ध करी चोखा कपड़ाथी लूछी अने जे पाटलो ऊपर तमे लाल रंगनो कपड़ुं पाथर्युं एमां बधा अलग 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 सिक्का बधा तमारे मूकवाना छे। श्रीयंत्र वगैरह जे बधुं शुद्ध करीने पाटला ऊपर मूकवानुं अने शुद्ध कर्या बाद तमारे ते सिक्कानी ऊपर एक एक नाणा छड़ी अर्पण करवानी, चोखा अर्पण करवाना अने चंदनना मोटी साइजना चांदला करवाना, मोटा मोटा चांदला अने एनी अंदर नानो कंकुनो चांदलो करवानो। ज्यारे आ तिलक करो छो त्यारे ओम महालक्ष्मी नमः, ओम कुबेराय नमः मंत्र जाप करता रहेवानुं। ભગવાનને બધાને ચાંદલા કરવાના, ચોખા અર્પણ કરવાનું, ફૂલ જે કંઈ લાવ્યા હોય તે ફૂલ તમારે અર્પણ કરવાનું, અબીલ ગુલાલ, અબીલ ગુલાલ દુર્વા જે કંઈ તમે લાવ્યા હોય તે બધું જ એની ઉપર મૂકવાનું છે। બોર છે, પછી ચોરી છે, એ બધું તમે અર્પણ કરવાનું અને આ બધું અર્પણ કર્યા બાદ ભગવાનને ફળનો પ્રસાદ, મીઠાઈનો પ્રસાદ, શીરાનો પ્રસાદ, પંચામૃતનો પ્રસાદ, ફળનો પ્રસાદ આ ભગવાનને અર્પણ કરવાનું છે અને ભગવાનને પાંચ વાર જમાડવાનું છે। જમાડ્યા બાદ ક્ષમા યાચના પ્રાર્થના કરીને આરતી કરીને આ રીતે વિધિ વિધાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને શક્ય હોય તો નવા વર્ષ સુધી ભગવાનની સામે રાખવું, પછી નવ વર્ષમાં સિક્કા એ બધા પાછા મૂકી અને તિજોરી પાછા મૂકી દેવાના છે। પરંતુ જ્યારે રાત્રિના સમય તમારે કદાચ પૂજા કરવી હોય લક્ષ્મીજીની તો રાત્રિનો સમય જે છે સારી હોરાઓ કઈ છે? જેમ ચોઘડિયા હોય છે તે રીતે આપણા શાસ્ત્રમાં હોરાનું બહુ મહત્વ છે અને સારી હોરામાં કરેલી પૂજા વધારે ફાયદાકારક હોય છે। તો રાત્રિનો જે સમય સારો જે છે હું તમને જણાવું છું, સાંજના 6:05થી માંડીને રાતના 8:11નો ટાઈમ રાત્રિનો સૌથી શુભ ગણવામાં આવે છે। એના બાદ રાત્રે 9:15થી માંડીને રાત્રે 10:18માં તમારે ઘરમાં પૂજા કરવી હોય તો એ પણ કરી શકો છો અને એકદમ મધ્યરાત્રિમાં જવું હોય તો રાત્રિમાં એકદમ 12:24થી માંડીને રાત્રિ 3:24 સુધીનો આ સમય સારો છે। પરંતુ બને ત્યાં સુધી તમે 12 વાગ્યા પહેલાં પૂજા કરો છો એ વધારે સારું રહેશે। જેમાં મેં પહેલો તમને સમય જણાવ્યો છે કે સાંજનો 6:05થી માંડી અને 8:11નો ટાઈમ જેમાં બુધ અને ચંદ્રની હોરા છે, ત્યાર પછી 9:15થી માંડીને 10:18 સુધી ગુરુની હોરા છે, આ સમય પણ બહુ સારો છે। આ સમયમાં તમે પૂજા કરો તો એ વધારે
शुभ रहत हो। मित्रों आज सुंदर मजा की जानकारी मैं तमने आज धनतेरस आपी है। आगर पर काली चौदश दिवाली जानकारी हूँ आप तो रहीश कार्यक्रम जो, परंतु तमारे चूकता नहीं, क्योंकि आ कार्यक्रम अंदर श्रेष्ठ और सारी माहिती शास्त्र मत प्रमाण हूँ आप तो रहीश। हवे मने आपो रजा। जय भगवान। सुंदर सुविचारों जीवन ने सकारात्मकता बक्षे छे। तो आवो आपणा दिवसने शुभ बनावतो आजनो सुंदर सुविचार जाणीए। आजनो सुविचार। संसारमां घणा लोकोने पोताना ज्ञाननुं अभिमान होय छे, परंतु पोताना अभिमाननुं ज्ञान नथी होतुं। આવતીકાલે ફરી મળીશું અને સાથે મળીને લઈશું પ્રભુનું નામ। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।